વડોદરા શહેરના વારસિયા સંજયનગરના વિસ્થાપિતો હવે કાનૂની રાહે આવાસો ન ફાળવવામાં આવતા પોલીસ ફરિયાદનો માર્ગ અપનાવ્યો છે। વારસિયા સંજયનગરના વિસ્થાપિતો વારસિયા પોલીસ મથકે સંજયનગર ખાતે આવાસોની ફાળવણી ન થતા તેમજ છેલ્લા 6 માસથી ભાડું બાકી હોવાની બાબતે સાઈ રૂચિ અને ડીએમસી ઇન્ફ્રા નારાયણ રિયાલિટી આધાર ફાઉન્ડેશન વિરુદ્ધ વિશ્વાસઘાત છેતરપિંડી તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ મથકે પહોંચી અરજી આપી રજૂઆત કરી હતી। વારસિયા સંજયનગર જે ઝૂંપડપટ્ટી તોડી નાખી તેને 3-3 વર્ષ થઈ ગયા છે, હજુ સુધી કામ ચાલુ નથી કર્યું। અમને ગરીબ લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે અને આજરોજ અમે વારસિયા પોલીસ સ્ટેશનમાં આવી અને એક અરજી કરી છે જેની સ્પષ્ટતા કરે વારસિયા પોલીસ સ્ટેશન, તપાસ કરે કે અમારી સાથે બિલ્ડર લોકોએ અમારી સાથે ચીટિંગ કરી છે, જે મકાનો અમારા તોડ્યા તો એમને અમને સ્પષ્ટતા આપવી પડશે કે તમે કોના કહેવા પર કોણ કોને મળી સાજીશ રચી અને અમે ગરીબોને હટાવી અને અમારી જગ્યા પર કેમ તમે લોકોએ કબજો કર્યો છે। જે 2017માં આ બિલ્ડરોએ અને કોર્પોરેશને ભેગા મળીને કાવતરું રચીને એ લોકોના ઝૂંપડા તોડી નાખ્યા હતા 2017માં, આજે 3 વર્ષ થઈ ગયા છે, છતાં પણ એ લોકોએ મકાન હજુ બાંધવાની કામગીરી પણ શરૂ કરેલ નથી અને અત્યારે એ લોકો બેઘર થઈ ગયા છે। એ લોકોને જે ભાડું ચૂકવવામાં આવતું હતું તે ભાડું પણ છેલ્લા 6 મહિનાથી એ લોકોને 2000 રૂપિયા ભાડું પણ ચૂકવેલ નથી। 3 દિવસથી એ લોકો ખુલ્લા મેદાનમાં અત્યારે પડી રહ્યા છે, એટલા માટે આ ત્રણેય બિલ્ડર અને જે આધાર ફાઉન્ડેશન બિલ્ડર પહેલો સાઈ રૂચિ અને ડીએમસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજું છે નારાયણ રિયાલ્ટી અને ત્રીજી છે એનજીઓ આધાર ફાઉન્ડેશન, આ ત્રણેય એકસમ કરી ગુનાહિત કાવતરું રચી છે અને અમારી સાથે જે સંજયનગરના રહીશો સાથે વિશ્વાસઘાત છેતરપિંડી અને જે મોસ્ટ ઓફલી 1800 પબ્લિકમાંથી 700-800 પબ્લિક એ છે એસસી એસટીમાં આવે છે, તો એ લોકોનો બેઘર કર્યું એના માટે આપણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989 અંતર્ગત આ ત્રણે 2 બિલ્ડરો અને એનજીઓ વિરુદ્ધ ફરિયાદ આપવા માટે અહીંયા વારસિયા પોલીસ સ્ટેશનમાં આજે જ આવેલા છે। આપનો પરિચય